હેલો મિત્રો હું છું રણજીત આહિર મારી યુટ્યુબ ચેનલ રણજીત રણજીતુમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર વીસ એકોતેર માં ગણતંત્ર દિવસની રણજીત આહિર તરફથી દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણે મિઝલ્સ રૂબેલા રોગ વિશેની પરીક્ષાલક્ષી માહિતી જોવાની છે ચાલો જોઈએ મિઝલ્સ અને રૂબેલા સર્વેલન્સને મજબૂત બનાવવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો ઓરીના શંકાસ્પદ કેસ ક્યાં છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમર નીચેના લક્ષણો ધરાવતી હોય તો લક્ષણો જોઈએ તાવ અને દાણા લાલાશ ધરાવતા દાણા જેમાં પ્રવાહી ભરેલ ન હોય અથવા સાથે ઉધરસ આવી અથવા નાક નીતરવું અથવા આંખ લાલ થવી અથવા એવી કોઈ પણ વ્યક્તિ જેની તબીબ દ્વારા ઓરીનું શંકાસ્પદ નિદાન થયેલ હોય ઓરી એટલે શું ખૂબ ચેપી અને ઝડપથી ફેલાતો વાયરલ તાવ છે ચેપગ્રસ્ત વ્યક્તિની છીક સમયે નાક મો અથવા ગળામાંથી પ્રવાહી કણો દ્વારા ફેલાય છે છે ઓરીનો ચેપ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું કારણ બને રૂબેલા એટલે શું સામાન્ય દેખાય અને ઝડપથી ફેલાય તેવો વાયરલ રોગ છે ચેપગ્રસ્ત વ્યક્તિની છીક સમયે નાક મો અથવા ગળામાંથી પ્રવાહી કણો દ્વારા ફેલાય છે રૂબેલાના મુખ્ય લક્ષણો તાવ અને આછો દાણો લાલાશ ધરાવતા દાણા જેમાં પ્રવાહી ભરેલ ન હોય સાથે ગળા અને કાનની પાછળ વિસ્તૃત લસિકા ગાંઠોમાં સોજો હોય છે રૂબેલા જાહેર આરોગ્ય માટે મહત્વનો રોગ કેમ છે રૂબેલા એક હળવો રોગ છે જે બાળકો અને નાના વયસ્કોને અસર કરે છે પણ જ્યારે રૂબેલાનો ચેપ ગર્ભવતી સ્ત્રીને લાગે છે ત્યારે તેનાથી ગંભીર તકલીફો થાય છે જેમ કે ગર્ભપાત થવું મૃત જન્મ જન્મજાત ખામી ધરાવતા બાળકોનો જન્મ જોવા મળે છે જન્મજાત જન્મજાત ખામી ધરાવતા બાળકોમાં બહેરાપણું જન્મજાત મોતીઓ હૃદયની ખામી ખામીનો સમાવેશ થાય છે જન્મજાત ખામી ધરાવતા બાળકોમાં સામાન્ય શારીરિક અને માનસિક વિકાસમાં વિલંબ થાય છે અને આવા બાળકો આજીવન વિકલાંગતા સાથે જીવે છે શંકાસ્પદ ઓરીથી મૃત્યુ શું છે લાલાસ ધરાવતા દાણા નીકળી અને ત્રીસ દિવસની અંદર જો મૃત્યુ થાય અને આ મૃત્યુના કોઈ પણ સ્પષ્ટ કારણ જેવા કે ઈજા સાપ કરડવો અથવા કોઈ આકસ્મિક કારણથી મૃત્યુ પામેલ ન હોય તો શંકાસ્પદ ઓરીથી મૃત્યુ થયું છે તેમ કહેવાય ઓરીથી થતી ગંભીર તકલીફો શું છે મોટા ભાગે દર્દીઓને ઓરીની કારણ છે વિટામિન એ ઉણપ થાય છે જેના કારણે કોનિયા આંખના પડદાને નુકસાન થાય છે કાયમી અંધત્વ થવાની શક્યતા રહે છે કાનમાં ભરવું એટલે રસી નીકળવું અતિ ગંભીર મગજની તકલીફ જેવી કે એન્સેફાલાઇટિસ થવાની શક્યતા રહે છે ઓરીના ચેપગ્રસ્ત દર્દીને અન્ય બીમારીઓના ચેપ થવાની શક્યતા ઓરીના ચેપગ્રસ્ત દર્દીને ક્યારે ગંભીર તકલીફો થવાની શક્યતા રહે છે દાણા થયા પછી બે થી ત્રણ અઠવાડિયા પછી ગંભીર તકલીફો થવાની શક્યતા રહે છે ઓરી અને રૂબેલા જન્મજાત રૂબેલા સીઆરએસ ને કેવી રીતે રોકી શકાય ઓરી અથવા રૂબેલા માટે કોઈ ચોક્કસ સારવાર નથી એમાંની રસીના બે ડોઝથી ઓરી અને જન્મજાત રૂબેલા સીઆરએસ ને અટકાવી શકાય સાર્વત્રિક રસીકરણ મુજબ એમઆર એમઆર રસી ક્યારે છે રસીના બે ડોઝ નીચે મુજબ આપવામાં આવે છે પ્રથમ ડોઝ માસ દરમિયાન બીજો ડોઝ સોળ થી ચોવીસ માસ દરમિયાન જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો મારી ટેલિગ્રામ ચેનલ રણજીત આહીર એમપી ડબલ્યુમાં જોઈન થઈ શકો છો અને આ ઓરી અને રૂબેલા વિશેનો પાર્ટ વન હતો ઓરી અને રૂબેલા વિશેનો પાર્ટ ટુ બે થી ત્રણ દિવસમાં મૂકવામાં આવશે તો અહીંયા સુધી રાખીએ જય હિંદ જય ભારત